હલો હા નમસ્કાર સૌને ગયા વખતે મળેલા આપણે અને ત્યારે અધ્યાયની માંડણી થયેલી થોડી વિશદ્ધ ચર્ચા થઈ એટલે પૂરું નહોતું થયું અભ્યાસક્રમ બાકી રહી ગયો તો બે ચેપ્ટરનો બે શ્લોકનો તો એના વિશે ટૂંકમાં વાત કરી અને આગળ વધીએ તો આગળ વાત આવી ગઈ છે એમાંથી ઘણું કથું સરખું જ છે એક તો એ કે બધી ઇન્દ્રિયો છે એના દ્વારા વિષયનો ભોગ કરીએ છીએ અને એ ત્રિગુણમાંથી બનેલું છે એટલે ઇન્દ્રિયો એ ત્રિગુણમાંથી આપણો જે પ્રોમિનન્ટ ગુણ હોય એ ગુણની આપણે વધારે વિષય સેવતા હોઈએ બીજાના છે એ ઓછા સેવતા હોઈએ અથવા તો આપણે કયા ગુણમાં છીએ ત્રણમાંથી એ આ વિષય ઉપરથી ખબર પડે કે વધારે સમય આપણે વધારે મગ મનમાં અને બાહ્ય એ સમય શેમાં આપીએ છીએ કયું કેવું કામ કરવામાં એના પરથી આપણું ખ્યાલ આવે અને એ સિવાય એક ઇન્વેન્ટરી પણ આવે છે તમે ટીક કરો તો તમે ત્રણમાંથી કયા ગુણવાળા છો એ ખબર પડી જાય એવી જોઈતી હોય તો મોકલી આપીશું બધાને ભરવી હોય તો કે ત્રિગુણ ઇન્વેન્ટરી છે કે એ હા મોકલીશું તો હવે એવું છે કે જે અંશ છે એ તો અવિનાશી છે પણ માણસ છે એને પ્રકૃતિએ બ્રહ્મા નાખ્યો માયા દ્વારા એ કામ ઈશ્વરે કર્યું ઈશ્વર મેનેજર છે એટલે એનું કામ એ છે કે લોજિસ્ટિક્સ નક્કી કરે કે આને કેટલા કર્મ કેવા કર્મો કર્યા છે કરતા ભાવે કર્યા છે કે ભાવે એક્ટિવ હોઈસ કે પેસિવ હોઈસમાં કર્યા છે કયા કર્યા છે એ પ્રમાણે એને શન્ટિંગ કરીને અમુકમાંથી અમુકમાં નાખે એક બીજી ઓનીમાં એ બધું કામ છે ઈશ્વર કરે પણ એ વાયા માયા કરે એટલે માયા દ્વારા કરાવે અંતિમ હેતુ તો એ છે કે માયા આપણને ખેલ કરાવે ને પછી કે આ તમે ખેલ કર્યો બધો અંતે તમારેથી છૂટવાનું છે ખબર પડી હેરાન થયા ને એટલે તો જ્યારે પાહીમામ ત્રાહીમામ કરવા માંડીએ અને પછી આપણે પરિમાર્ગિતવ્યમ પછી આપણે માર્ગ શોધવા માટે નીકળીએ એટલે અહીંયા તમે જે આવ્યા છો એ ઘણો બધો માર્ગ શોધતા શોધતા લાઈવ લોકેશન નાખીને આવ્યા છો અહીં સુધી પહોંચવાનું છે તો એને માટે મનની શક્તિનો ઉપયોગ કરીએ કે જેથી છૂટી શકાય ને પ્રજ્ઞાન પ્રજ્ઞાનની વાત આગળ થઈ છે એટલે પાછી નહીં કરું અને છેલ્લો જે દસમો શ્લોક બાકી હતો રહ્યું એમાં ખાલી એટલી જ વાત હતી કે આ જે સ્વરૂપ છે જીવાત્માનું યથાર્થ સ્વરૂપ જીવાત્મા સત અને અસત એ બંનેનું મિથુનીકરણ છે એમાં બંને સાથે છે એક સાથે છે એટલે બોલીએ ત્યારે એને જોડીમાં જ આમ ગબ્બરને સાંભા બોલીએ એવી રીતે સાથે બોલવા પડે બંનેને તો એ જે બે જોડી છે એનું સાચું સ્વરૂપ અજ્ઞાની લોકો જાણતા નથી પણ જ્ઞાની લોકો જાણે છે પણ અજ્ઞાની લોકો જાણે છે કે પોતે અજ્ઞાની છે કે અજ્ઞાની એમ જાણે છે કે અમે પણ જ્ઞાની છીએ એની આમાં ઉલ્લેખ કર્યો નથી એની આમાં ગાઈડલાઈન આપી નથી એટલે પછી આવશે આ બધું એટલે જે વિવેકશીલ છે એટલે કરવા યોગ્ય છે કરવા યોગ્ય નથી એનો નિર્ણય લઈ શકે છે એવો પછી આમાંથી છૂટે છે અને એ વ્યક્તિ છે એને જીવાત્માની પછી ખબર પડે છે આટલું આ બે શ્લોકમાં છે પછી જીવાત્માનું શું થાય છે ને આગળ ચાલે છે પુરુષોત્તમ સુધી કેવી રીતે પહોંચાય છે તો યુ આપણે અગિયારમાં શ્લોકમાં જે હમણાં મહેન્દ્રએ વાત કરી એનું વિસ્તૃત થોડુંક સ્વરૂપ આપ્યું છે યતંતો યોગીનસ યોગીનેશ જૈનમ એ વાત છે એમાં સ્પષ્ટ એવું કહેલું છે કે એ યત્ન કરનારા જે યોગીજનો હોય પ્રયત્ન કરનારા પ્રયાસ કરનારા અથવા મનમાં જે યાદ રાખીને કશુંક કરવું છે આમાંથી છૂટવા માટે માયાથી આઘા રહેવા માટે અથવા તો માયાને સમજવા માટે એ જે પ્રયત્ન કરે છે એના હૃદયમાં જે સ્થિત છે એ તત્વથી ઓળખાય છે એમને એમના આત્માનો ભાન થઈ શકે છે પણ કેટલાક લોકો એવા છે કે જેમને પ્રયત્ન કરવા છતાં પણ પ્રાપ્ત થતું નથી એનું મુખ્ય કારણ એ છે કે પહેલાંમાં અંતઃકરણની શુદ્ધિ છે માત્ર પ્રયત્નથી કશું થઈ શકવાનું નથી પણ પ્રયત્ન ખાલી કરનારો અજ્ઞાની જણ હોય કે જેનું અંતઃકરણ શુદ્ધ નથી પણ મંડી પડેલો છે લાગી પડેલો છે એને એટલી સરળતાથી એ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી મુદ્દો એ આવે કે જે પહેલાં લોકો પ્રાપ્ત કરે છે યોગી છે એવું આમાં કહ્યું છે તો યોગી કોને કહેવાય આપણે પાંચમા અધ્યાયમાં મને યાદ છે કે હું આવ્યો ત્યારે જ એની ચર્ચા થઈ હતી એના વિશે પ્રશ્નો પણ થયા હતા ફરી એકવાર યાદ કરી લઈ કે યોગ કરે તે યોગી એવું નથી યોગને ને યોગીને ડાયરેક્ટ કોઈ રિલેશન છે એવું માનવાને કારણ નથી જે ચિત્તને બીજ ચોંટવા ન દે એ યોગી છે બીજ વગર થશે નહીં કશું પણ એ બીજ તમારા ચિત્તને ચોંટી ન જાય ભેગું લઈને હંમેશા ન ચાલ્યા કરો એ યોગી છે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું એવા બે પ્રશ્નો જેને સતત મનમાં થયા કરે છે એની શોધ જેની ચાલે છે એ યોગી છે જે કર્મમાં કુશળ હોય અને કુશળ છે તેમ છતાં પ્રત્યેક પ્રત્યે એને સમભાવ હોય કુશળતા આવ્યા પછી સમભાવ નથી રહેતો હું કુશળ છું એટલે બીજા કરતાં ઘણો જુદો છું એવું આવી જણ જવું જોઈએ એ સમભવ હોય તો એ પણ યોગી છે અને છેલ્લું મેં જે સૌથી પહેલાં કહ્યું કે જેનું અંતઃકરણ શુદ્ધ છે આપણને ખ્યાલ છે કે અંતઃકરણ એટલે શું એ પૂરી શુદ્ધિ સાથે જે જીવન જીવે છે એ લોકો યોગી છે અને જે યોગી છે એ યત્ન કરનારો છે બીજું કહેવું હોય તો યત્ન કરનારો છે તે યોગી છે જે સતત પ્રયત્નમાં લાગ્યો છે તે એને ગીતાના આ શ્લોક પ્રમાણે જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થાય છે અને એ જ જ્ઞાનચક્ષુ જે યોગીને પ્રાપ્ત થાય એને ઈશ્વર મળે છે પરમેશ્વર મળે છે એવો આ શ્લોકનો સાદો ભાવાર્થ છે એક વાત અહીંયા નાનકડી સ્પષ્ટ કરીને હું આગળ જાઉં કે તમે સંસ્કારો જે લઈને આવ્યા હો છો એના આધારે જ પછી તમને પરિસ્થિતિ ધક્કો મારે તો આ યોગિત્વ પ્રાપ્ત થતું હોય છે એવું માનવાને કારણ નથી કે તમે સદંતર બીજની અંદર કશું જ ન હોય અને માત્ર એની આજુબાજુ ખાતર વગેરે નાખવાથી એમાં યોગિત્વ પ્રાપ્ત થાય એમ કહે છે કે તમે જ્યારે તમારા સંસ્કારોને કોઈ પરિસ્થિતિ ધક્કો મારે તો એ પરિસ્થિતિને આધારે તમે પવિત્ર સ્થાનમાં તમારી ભાવના જાગી શકે આ બધું આપણે લઈને આવીએ છીએ આપણે સામાન્ય રીતે કુટુંબમાં જોઈએ છીએ કે કેટલાક બાળકો એવા હોય છે કે જે પોતાની લંચ બોક્સ પોતે જ એકલા બેસીને ખાઈ જતા હોય એ જ સમયે એવા જ બાળકો પણ હોય છે કે જે પોતાની લંચ બોક્સ છે એ બીજાને વેચી દે અને ખૂબ આનંદમાં હોય છે તો આ ગુણો આવેલા છે એવા કોઈ ઉપાર્જિત વેટાણે થયેલા હોતા નથી અને એ ગુણોના આધારે આગળ વધતાતું હોય છે ગાંધીજી કેમ એક જ થયા પછી કેમ નથી થતા એનું કારણ છે કે એની અંદર કેટલીક ક્વોલિટીસ જે છે આપણને ખબર છે ઊંડાણમાં નથી જતો કે આપણે ચાર પ્રકારના આયામોમાંથી પસાર થઈને જન્મ લઈએ છીએ એ આપણી ભેગું આવે છે એમાં માતા પિતાના સંસ્કારો બિહેવિયર ઉછેરે તો ખરું જ પણ બીજમાં સત્વ પડ્યું છે તો જ એનું અંકુરણ થઈ શકે છે એવું અહીંયા સ્પષ્ટ કર્યું છે આપણે બહુ શરૂઆતમાં વાત કરી હતી ગયા વખતે કે પંદરમાં અધ્યાયને ચાર ભાગમાં વહેંચ્યું છે એમાંનો બીજો ભાગ જેની અંદર જીવ જીવતત્વ પ્રજ્ઞા એની વાત કરવાની હતી એ આ અગિયારમાં શ્લોકથી બીજો ભાગ પૂરો થાય છે સાથે સાથ હું ત્રીજો ભાગ ત્રીજો ભાગ શરૂ કરી દઉં જેથી કરીને સમયના દોરે અમે દોડી લઈએ અધ્યાય પંદરમાંનો ભાગ ત્રીજો જેની અંદર શ્લોક બારથી પંદર છે અને એમાં પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન છે પણ પ્રભાવ સહિતનું વર્ણન છે એમનો પ્રભાવ કેવો પડે છે સ્વરૂપ તો આપણને ઘણા ખરાને ખ્યાલ છે અને એના બહુ જ શરૂઆતના શ્લોકમાં યદાદિત્ય તેજો જગત ભાષાય તે ખિલમ ચંદ્ર મસી યનો તત્તે જો વિદ્ધિ મામકમ આ આપણે સાદો શ્લોક કે ચંદ સૂર્યમાં જે રહેલું છે એ તે જ ક્યાંથી આવે છે રોજ સવાર પડે ને જગત ઉપર પ્રકાશ કોણ પાથરે છે રોજ રાત પડે અને એ જ પ્રકાશ શીતળ થઈને કેમ પથરાય છે એ જ પ્રકાશ છે પણ સૂર્યનો પ્રકાશ આકરો લાગે છે અને એ જ ચંદ્રનો પ્રકાશ આપણને શીતળતા આપે છે આ બધું કોણ કરે છે તો ભગવાન કહે છે કે તું એ હું કરું છું એવું માન તું જે કાંઈ જોઈ રહ્યો છો આ બધા ફેરફારો એનો મૂળ અધિષ્ઠાતા કહો કે નિર્માતા કહો એ હું છું એ મારો પ્રભાવ છે અહીંયા એક યાદ રાખવા જેવી વાત છે કે ચંદ્રની શીતળતાની શક્તિ અને અગ્નિની બાળવાની શક્તિ આ બે એકબીજાથી વિરોધી છે પણ ખરેખર બંનેમાં અગ્નિ છે અને ખરેખર આ અગ્નિ છે એના આધારે જ આખી સૃષ્ટિનું નિર્માણ થાય છે વૃક્ષો બળે છે બળીને ધરતીમાં જાય છે એમાં પછી એનાથી કોલસો બને છે ખનીજ બને છે પછી ખનીજ બહાર આવે છે આ આખું જે ચક્ર ચાલે છે એ ચક્ર મારે લઈને ચાલે છે એવું તું સ્પષ્ટ માન એવું અહીંયા કહેવામાં આવ્યું છે તેરમો શ્લોક જે ગામા વિષ્ય છે ભૂતાની ધારૈયા મિહ મોજસા પુષ્ણામી ચૌષધી સર્વા સોમો ભૂત્વા રથાત્મકમ આ પણ બહુ સિદ્ધિ જ વાત છે કે હું પોતે પ્રવેશીને પૃથ્વીમાં પ્રવેશું છું હું પોતે અને મારી પોતાની શક્તિથી સગળા જીવોને સગળા જીવાત્માઓને ધારણ કરું છું આઈ બેર વિથ ઇટ હું પોતે એને ધારણ કરું છું અને રસ સ્વરૂપ થઈને કે અમૃતમય થઈને હું બધાનું પોષણ કરું છું અહીંયા ભગવાને પોતાના બે કામ દેખાડ્યા એક તો ધારણ કરવું અને ધારણ કરેલાનું પોષણ કરવું આપણે એ જાણવા જેવું છે કે કેટલાક વૃક્ષો છે એમાંથી ઔષધિ પ્રાપ્ત થાય છે એ ઔષધિઓ છે એ આપણા જીવનને ફરી એકવાર સરખું રાખવા માટેનું કામ કરે છે તો આ ઔષધિઓને જે ટિપિકલ એન્વાયરમેન્ટ જોઈએ એ પણ એમાંથી જ પ્રાપ્ત થાય છે આ સમજવા જેવી વાત છે રસાત્મક એમ એણે કહ્યું તો સોમ એટલે ચંદ્ર અને ચંદ્રને આપણે ચંદ્રમાં કહીએ છીએ રવિશંકર મહારાજનું સરસ અર્થ કરે છે કે ચંદ્ર મા એટલા માટે કહીએ છીએ કે મા જેમ પોતાના બાળકને પોષણ આપતી હોય જેને કોઈ જ ન પહોંચે કોઈ મુશ્કેલી ન પહોંચે એમ ચંદ્ર આપણને શાંતિથી છાયાથી શીતળ પ્રકાશથી પોષણ આપે છે માટે એને પોષક તત્વ ઔષધિઓ બનવાના કે વનસ્પતિમાંથી ઓટું નીકળે છે સી ઓટું નીકળે છે આ બધું જ આયોજન જે આપણને વિજ્ઞાન સમજાવે છે એ આયોજન ઓલરેડી હું કરું છું એવું સ્પષ્ટ કહ્યું છે એક સરસ વાત અહીંયા કરી છે કે સૂર્યનો અર્થ છે ઉત્પન્ન કરવું સૂર્ય છે એ ઉત્પન્ન કરવાનું કામ કરે છે એટલે તમે જુઓ તો પૃથ્વી એ સૂર્ય વત્તા ચંદ્ર આપણે કહ્યું સવારે ઉઠીએ ત્યારે સૂર્ય નીકળે છે સાંજે સૂર્ય ત્યારે ચંદ્ર હોય છે સવારનો તાપ અને સાંજની શીતળતા આ બેનો સરવાળો લઈને આપણો દિવસ હાથમે છે તો આ સૂર્ય વત્તા ચંદ્ર દ્વારા સંચાલિત જો કોઈ પ્રસૂતિ ગૃહ હોય તો એ પૃથ્વી છે એવું એક અર્થઘટન કરવામાં આવ્યું છે અહીંયા એની બધી પ્રોસેસ થતી હોય છે એક નાનકડો શબ્દ ઉમેરીને આગળ જતો રહું આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે ઓજસ એટલે જેને કહેવાય મિજાજ કે ખુમારી તો એનું એક સરસ નાનું ઉદાહરણ છે કે ગાંધીજીએ દાંડીકૂચની યાત્રા વખતે નવા ગામ નાયકામાં એવું કહ્યું હતું કે દસ વર્ષનો કોઈ નાનકડો છોકરો મને જો પાછળથી ધક્કો મારે તો હું ગબડીને નીચે પડી જાઉં પણ મારું મેળવેલું બીજું બળ મારું મેળવેલું બીજું બળ મને કોઈ ગમે તેવા બળવાન સામે માથું નમાવવા માટે કહે તો હું મરી જાઉં પણ માથું ન નમાવું આ જે વાત છે એ ખુમારી છે એવો જસ છે એટલે આ પ્રાપ્તિ આપણને ઈશ્વર દ્વારા થઈ રહી છે તેરમા શ્લોકે હું અટકું ચૌદ પંદર માટે હું ફરી એકવાર મહેન્દ્ર તરફ જાઉં તો ઈશ્વરના કાર્યો ભગવાન છે પોતે કહી રહ્યા છે તમારામાંથી કેટલાકને ખબર હશે કે જ્યારે ઘી છૂટક મળતું હતું ત્યારે આપણે દુકાને બરણી લઈને જતા હતા તો એ બરણી લઈને જઈએ તો એમાં સીધું ઘી નાખીને આપણે કે પાંચસો ગ્રામ આપ એની પહેલાં બરણી જોખે ધડો કરે એ જોખવા માટે પછી બીજી બાજુ મગફળી દાણા કે બીજું કંઈ મૂકે એ ઇક્વલ થાય પછી પાંચસો ગ્રામ મૂકે એ ધડો કર્યો કહેવાય એટલે ધડો ધડો કરો એમાં તો કશું ના આવે તમે કંઈ કર્યું નથી ગીતો પછી આવે છે એમ ભગવાન છે એ હવે પોતાના પોતાની વિભૂતિ વિશેષ ગુણો વિશે બતાવવાના છે આ બધું કહ્યું કે આપણને ખબર છે કે તમે ભાઈ અમને ખબર છે તમે ઉપદેશ આપો છો અમને શીખવો છો બધું રાગવેશની ના પાડો છો આ ઓજસ અને ઔષધિ તરીકે કામ કરું છું ને એ બધું તમે કહ્યું દેટ્સ ઓકે પણ હજી કેટલાક વિશેષ તત્વો છે એટલે એને વિભૂતિ કહેવાય વિભૂતિ એટલે સ્પેશિયલ એટ્રિબ્યુટ્સ એવા એટ્રિબ્યુટ્સ એના તરફ ધ્યાન ખેંચે છે આની પહેલાં વિભૂતિયોગ આવી ગયો છે વિભૂતિ યોગ પણ આ આ અધ્યાયમાં પણ લગભગ દસ કે બાર વખત વિભૂતિ પોતાની દર્શાવી છે તો કઈ કઈ બતાવી છે તો પહેલાં કહ્યું કે હું છે હું જ પ્રાણ છું હું છે એ વૈશ્વને અગ્નિ રૂપે જે બધું પચાવું છું હું જ ભોગતા છું એટલે જઠરનાગ્નિને વૈશ્વરનાર કહેવાય તો માહિતી થઈ પણ ખાનાર અને પચાવનાર એ હું છું એવું કહે છે કે હું જ પ્રાણ છું પછી એના પછીના શ્લોકમાં એવું પણ કહે છે કે બધા પ્રાણીઓના હૃદયમાં હું રહ્યો છું એ તો પહેલાં કહેવું છે પણ મારાથી સ્ફૂર્તિ જ્ઞાન અને સંશય એ બધા મારાથી જ ઊભા થાય છે આ સ્પેશિયલ છે સઘળા વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું તમે વેદમાં જે જાણો છો એ અલ્ટિમેટલી મને જ જાણવાનો છે અને વેદોને એટલે સંસારને વેદ કહેવું હતું ને વેદ છે એ સંસારને જાણે એ વેદને જાણે છે એટલે ઈશ્વર ભગવાન એ વેદને બરાબર જાણે છે અને તત્વનો નિર્ણય કરવાવાળો પણ હું છું હું સંસાર વૃક્ષને બરાબર ઓળખું છું આવું બધું ભગવાન કહે છે તો આપણને એવું થાય કે આ કેમ આ બધું કહે છે આવું તો એ ધડો નથી એ ઘી છે હવે આ એ વિભૂતિ છે કે જેની સ્પેશિયલ ક્વોલિટીઝ છે એ કંઈ એ શું કામ કહેતા હશે આપણે એમ થાય ભગવાન આટલો અહંકાર રખાય હું આ છું હું આ છું એવું તમે કહો છો તમને બધાને ના પાડો છો તમે આ ચાલુ કર્યું એમાં આપણને કોઈ પૂછે કે ભાઈ મહેન્દ્રભાઈ તો કહે હું અધ્યાપક છું ને હું આટલું ભણાવું છું ને આટલી ડિગ્રી મેળવી આટલા પીએચડી થયા ને તે બધો ધડો થયો હમ આપણું જિંદગી ધડામાં જ પૂરું થઈ જતું હોય છે મોટે ભાગે ઓળખાણ આપે ત્યારે એ જ થતું હોય છે ને બીજું હોતું નથી પણ અહીંયા બે મુદ્દા છે વિભૂતિમાં એક તો એ છે કે ભગવાન છે એ ભક્તો માટે આવી વિભૂતિ પ્રગટ કરે વિભૂતિ કે જેથી બીજા નાના મોટા લક્ષણો ઉપર ધ્યાન ના આપે કે ભગવાન સુંદર દેખાય છે ને આવા કુંડળ પહેરાય છે ને સુદર્શન ચક્ર છે ને એવી રહેવા દેવાનું હમ આ આ બધું છે જો વિભૂતિ આ છે આ સ્પેશિયલ છે એના પર ધ્યાન આપે પહેલાં ઉપર નહીં અને બીજું કે આ બધું હું છું એટલે તું નથી શીખવાનું એ છે તું એમ માને છે કે હું ખાઉં છું મને પચે છે તું એમ માને છે કે મને જ્ઞાન મળે છે આ સત છે હું છું એ બધું તું નથી એ હું છું એ તું યાત્રા ઘે જીવાત્મા એટલા માટે વિભૂતિ બતાવવાની થાય છે તો એ વિભૂતિ બતાવવી એ પણ એક ઈશ્વરનું પાછું વિભૂતિ વાળું કાર્ય કહેવાય કે આ મારે કારણ કે તમને દેખાશે નહીં આપણે લોકો ઉપર છેલ્લું જે હોય એનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ ને અને બીજાને પણ એવી રીતે જ કરીએ છીએ કપડાં પહેરીને મેકઅપ કરીને સારા સારી ગાડી લઈને બધાને ધડો થાય છે પછી આગળ ચાલતું નથી તો આ જે વિભૂતિ એમાં આવે છે એ પ્રભાવો દૂર થાય અને જે ખરેખર ભગવાનનો પ્રભાવ જે માટે રહેવો જોઈએ એનો જ પ્રભાવ રહે એ હેતુથી આ બે શ્લોક છે એ થયા છે પંદરમા સુધી મહેન્દ્રએ વાત કરી સોળ અને સત્તરની હું વાત કરું એમણે જે વાત કરી ધડો કરવાની એ વાતને જ આગળ ધપાવીને બહુ જ ક્લિયરલી સ્પષ્ટ રીતે ભગવાન પોતે કોણ છે એના વિશે વાત કરે છે આપણને એમ થાય કે પુરુષોત્તમ યોગ એવું કહ્યું છે એટલે પુરુષોમાં ઉત્તમ હું છું એ દર્શાવવા માટે કહ્યું છે અને પરિસ્થિતિ એવી થાય કે આપણે લોકો પોતાની ઓળખાણ પોતાની પહેચાન આપી શકીએ પણ કાયમ એની ભેગા ન રહી શકીએ ઘણા આપણને કહેવું છે કે કાયમ રહેતા હોય છે અડધી રાત્રે પણ કોઈનો ફોન આવે અને કોઈ પૂછે હલો કોણ બોલો છો તો આપણે પ્રોફેસર શાહ બોલું છું એમ કહેતા હોઈએ છીએ હવે સાડા બાર એક વાગે આપણે બેડરૂમમાં પ્રોફેસર નથી હોતા પણ આપણે તોય પ્રોફેસર શાહ જ કહેવાય હું ડૉક્ટર યાજ્ઞિક બોલું છું એમ કહેતા હોઈએ તો ડોક્ટર નથી આપણે એમ તમારે જ્યારે એનો ઉપયોગ કરવાનો છે ત્યારે જ કરવાનો છે બાકી છોડી દેવાનું છે એ વાત સ્પષ્ટ અહીંયા કરી કે વિમો પુરુષો લોકે ક્ષર ચાક્ષર એ વચન શર સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્ચતે સોળમા શ્લોકમાં એમ કે છે કે આ સંસારમાં બે પ્રકારના પુરુષો છે સમજાવે છે પેલા કોણ છે ક્ષર છે જે નાશવંત છે અને અક્ષર છે જે અવિનાશી છે પછી પાછી સ્પષ્ટતા કરે છે કે સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત છે એટલે દેહ છે તે નાશવંત છે એટલે ક્ષર છે અને જીવાત્મા આપણી અંદર રહેલો એક આત્મા છે એ અવિનાશી છે પણ આ બંનેથી પણ ઉપર એટલે બહુ જ ક્લેરિટી સાથે સ્પષ્ટતા સાથે ઘડ પાડીને આપણને કહ્યું છે કે આ બંનેથી પણ ઉપર એક ત્રીજો પુરુષ છે અને એ ત્રીજો પુરુષ એ પુરુષોત્તમ છે ક્ષર અક્ષર બે તો ખરા એને ઓળખી લ્યો એ તમે છો દેહ છો તમે છો તમારી અંદર રહેલો આત્મા છે એ પણ અક્ષર છે અહીંયા એટલું યાદ રાખીએ કે આ બે શબ્દો છે એ અગાઉ જુદા સ્વરૂપમાં આવી ગયા છે આપણી પાસે સાતમા અધ્યાયના ચોથા અને પાંચમા શ્લોકમાં આપણે અપરા અને પરા પ્રકૃતિની વાત કરી છે અને તેરમા અધ્યાયના પહેલા શ્લોકમાં આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એની બહુ વિસ્તૃત વાત કરી છે હકીકતમાં આ બંને એ બંનેનું અહીં ક્ષર અને અક્ષરના નામે વર્ણન થયું હોય એવું આપણને લાગે છે અને ટ્રુ અહીંયા એક સ્પષ્ટતા જાણવા જેવી છે કે ભાઈ ક્ષર એટલે જેની વાત હમણાં મહેન્દ્રએ કહીએ કે માયા છે માયા એ છે કે જે નાશ પામે છે અને નાશ પમાડે છે બે કામ એ કરે છે પહેલાં નાશ પામે છે ને પછી નાશ પમાડે બંને તમારો ભોગ લેવાઈ જાય માયામાં ને માયામાં જિંદગી આખી વીતી જાય અને અંતમાં ખબર પડે આ તો માયા હતી જ્યારે જીવાતમાં છે એ એક પ્રકારનો તણખો છે અને તણખાની એક વિશેષતા એ છે કે જેમાં પડે છે એનો આકાર એ પ્રાપ્ત કરે છે એટલે જીવાત્મા તરીકે અને માયા તરીકે અક્ષર અને અક્ષરની આ પરિસ્થિતિ છે મને ને તમને હવે આટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ઈશ્વર છે એ આત્મા છે પરમેશ્વર છે એ પરમાત્મા છે અને અંતઃકરણ જેવો આપણે વારંવાર શબ્દો બોલીએ છીએ જેની અંદર ઇન્દ્રિયો આવે છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આટલી વસ્તુનો સરવાળો થાય ત્યારે આપણું અંતઃકરણ બને છે સત્તરમો શ્લોક ઉત્તમ પુરુષસ્તન્ય પરમાત્મે જ્વારુઢ યો લોકત્રયમાં વિષ્ય વિભક્ત્ય સર ઈશ્વર અહીંયા પણ ફરી વાર એ જ વાત કરી કે નાશવંત અને અવિનાશી આ બેથી ઉત્તમ એક ત્રીજો પુરુષ જુદો છે અને જે ત્રણેય લોકમાં પ્રવેશી શકે છે એની ઈચ્છા થાય ત્યારે પ્રવેશે છે એ જેની ઈચ્છા થાય તેને ધારણ કરે છે જેની ઈચ્છા થાયનું પોષણ કરે છે આ અવિનાશી અથવા તો પરમેશ્વર અથવા તો પરમાત્મા એવા નામથી આ ત્રીજા પુરુષને ઓળખવામાં આવે છે અહીંયા એક વાત સરસ વિચારવા જેવી છે કે ક્યારેક ક્યારેક આપણે આપણી જાતનું નિરીક્ષણ આપણી જાતમાંથી બહાર નીકળીને કરીએ ત્રીજો પુરુષ એક વચન બનીને તો આપણને ખબર પડે કે ખરેખર ભગવાન કહે છે એ પ્રમાણે આપણે જ્ઞાન કર્મ ભક્તિમાં ક્યાં છીએ સામાન્ય રીતે આપણે આપણામાં જ હોઈએ છીએ પણ એ ટેવ ધીમે ધીમે પાડવા જેવી છે મનોવિજ્ઞાન એ કહે છે કે શક્ય પણ છે કે તમારા દ્વારા થયેલી કોઈ પણ પ્રવૃત્તિમાંથી તમે તમારી જાતને બહાર લ્યો ત્રીજો પુરુષ એક વચન બનાવો અને ઓબ્ઝર્વ કરો કે તમે જે કર્યું તે તમારી પ્રકૃતિ પ્રમાણે કર્યું છે તમારે ગુસ્સે નહોતું થવું એવું નક્કી કર્યા પછી થઈ જવાયું એવું તો આફ્ટર ધેટ તમે એમાંથી બહાર નીકળો અને ત્રીજો પુરુષ એટલે મારું અર્થઘટન એવું છે કે આ ત્રીજો પુરુષ પણ આપણે છીએ પણ એવું કહીને ન ચાલે કે હું જ પુરુષોત્તમ છું તો પાછો એ અહંકાર તરફ લઈ જાય પણ એક ઓબ્ઝર્વર તરીકે જો જવું હોય તો આપણે આવું વિચારી શકીએ ખરેખર આપણને જે વાત શરૂઆતમાં મને એમ છે કે તેજલે કહી વિનોબાજીની એમણે તો સુંદર મજાની વાત કરી છે આ જન્મ જે સેવક છે આ જન્મ ઘડીએ ઘડીએ પળે પળે એ અક્ષર પુરુષ છે અને સેવાની ત્રિપુટી એવું ત્રણ નામ આપે છે વિનોબાજી એમ કહે છે કે આ પૃથ્વીની અંદર કે આ સૃષ્ટિની અંદર ત્રણ જ વસ્તુ છે પહેલી છે સેવક છે એટલે કે ભક્ત છે એટલે કે હું છું બીજું છે તે સેવ્ય છે એટલે કે પરમાત્મા છે એટલે કે તું છો અને બાકી જે વધ્યું એ બધી એ સેવાની પૂજા સામગ્રી છે આ ત્રણ જ વસ્તુ છે એમાં નીટ બે હું ભક્ત ઈશ્વર કાયમ માટે ઈશ્વર અને એને પૂજવા માટેના બધા સાધન બધા સાધન એટલે મોબાઈલથી માંડીને દિવસના વ્યવહારમાં આવતા બધા સાધન વિનોબાજી તો આગળ જઈને બહુ સારી એવી વાત કરે છે કે જેમ પૂજાગની સામગ્રી આપણે ચોખ્ખીને સ્પષ્ટ રાખીએ એવી રીતે આ બધી સામગ્રી ચોખ્ખી રાખવી જોઈએ એમણે તે ઉદાહરણ આપ્યું છે કે તમારું ચપ્પલ જો ચાલો ત્યારે છક છક બોલતું હોય તેની અંદર તેલ પૂરીને ન બોલે એની કાળજી રાખવી એ પણ તમારી ભક્તિ છે એટલા માટે કે એ કોઈ એવી વસ્તુ છે કે જેને તમારે સરખી રાખવાની છે ધ મધર એક બહુ સુંદર વાત કરે છે યાજ્ઞિક સાહેબ કે હું જ્યારે કોઈ પણ ઝૂંપડીનું અથવા ગરીબના ઘરનો ડ્રોઈંગ રૂમને અથવા તેના નાનકડા રૂમને સફાઈ કરવાનું સ્વીકારું છું ત્યારે હું એની એવી રીતે સફાઈ કરું છું કે બહુ મોટા ઓપરેશન થિયેટરને સાફ કરી રહી છું મારે મન એ સ્થાન મહત્ત્વનું નથી પણ મારા દ્વારા થતી એ સફાઈ મહત્ત્વની છે કારણ કે હું આ સફાઈ ઈશ્વર માટે કરી રહી છું તમે જે કાંઈ કરો છો તે ઈશ્વર માટે કરવાનું શરૂ કરો તો તમે આ જન્મ સેવક થઈ શકો બિનોબાજી જ કહે છે કે પહેલો પુરુષોત્તમ સ્વામી અને હું કાયમનો તેનો બંધો આ વાક્ય યાદ રાખીએ તો સત્તરમો અને અઢાર સત્તરમો શ્લોક પૂરો થાય આપણે આટલું અત્યારના સ્પષ્ટ કરી લઈએ કે ક્ષર અક્ષર અને પુરુષોત્તમ ક્ષર છે એ જુદું છે અક્ષર છે જુદું છે ને આ બધાથી સર્વોચ્ચ ઉપર જ્યાં આપણે પહોંચવાનો પ્રયાસ કરવાનો છે કદાચ પહોંચી જઈએ તો પણ પહોંચી ગયા છીએ એમ માનવાનું નથી કારણ કે કાયમના આપણે એના સેવક છીએ એ પુરુષોત્તમ છે એ ત્રીજો પુરુષ છે અઢાર ને ઓગણીસ મહેન્દ્રભાઈ હવે બરાબર ખેલ જામ્યો છે કારણ કે પહેલાં એવું હતું કે આત્માને પરમાત્મા હવે એ બેના ત્રણ થયા અને એમાં ખાસ ફસાઈ જવાય છે એટલે હવે આખી સિસ્ટમ જે ગોઠવી છે ગીતામાં અને આપણા વેદમાં એ સમજીએ કે એક જે જીવાત્મા છે એ જીવાત્મા કહ્યું એમ સાથે છે જેમ પેલું વેવ ને પાર્ટિકલ બે એક જ શબ્દ છે જોડકામાં છે એવી રીતે ક્ષર એ એ છે પણ ક્ષર છે કારણ કે જીવ છે એ હજી પોતે આત્મા છે એવી ખબર નથી જીવથી જ માને છે તો એ બધા છે એ ક્ષર છે એ એક ધીમે ધીમે ખતમ થવાના છે જ્યારે આત્મા બનશે ત્યારે જીવ મટી જશે હવે એવું કરવા માટે શું કરવાનું પેલા કહ્યું છે કે તમે અકર્તા ભાવે કર્મ કરો તો એ થાય કારણ કે પેલું સંસારના વૃક્ષમાં ઉપર જવાની છૂટ છે ને ઉપર અધશ ઉર્ધ્વ બંને હતા તો ઉર્ધ્વ એવી રીતે જઈ શકાય એટલે એક જે લોક છે આમ ત્રણ લોક થાય પહેલો લોક છે એ ભૂત લોક કે છે પાતાળ લોક કે જેમાં જીવ જંતુઓ આવે પછી મનુષ્ય લોક છે અને પછી સ્વર્ગ લોક છે એ જે સ્વર્ગ લોક છે એનો અધિષ્ઠાતા એ ઈશ્વર છે આમાં પરમેશ્વર તમે જો ગીતામાં ઈશ્વર શબ્દ બહુ ઓછો આવે છે બહુ ઓછી જગ્યાએ ઈશ્વર શબ્દ વાપરો છે હા વપરાયો નહીં ને આવે છે ઈશ્વર નથી આવતું તો ભલે એ પુરુષોત્તમ છે એમાંથી જ સર્જાયેલો છે એનું જ ફંક્શન છે પણ ઈશ્વર છે એ સોપાધિક માયાથી માયાની ઉપાધિવાળો છે માયાથી લિપ્ત છે એટલે એને સગુણ બ્રહ્મ પણ અપર બ્રહ્મ કહે છે અપર બ્રહ્મ અપર શબ્દ જે સંસ્કૃતમાં છે એ અંગ્રેજીમાં છે એથી વિરુદ્ધનો છે અપર એટલે નીચેનો હં અપરમા એટલે મા કરતાં ઉપર નહીં નીચાની મા છે એમાં અપર બ્રહ્મ છે એટલે લેસ દેન બ્રહ્મ છે હવે જે જીવ છે એ અહીંયા છે અને એ ટ્રાય કરી રહ્યા છે શુદ્ધ થવાની તો બરાબર ન થાય તો ઈશ્વર છે એને એકમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં એમ મોકલે એટલે એ જીવાત્મા અહીંથી ત્યાં જાય ત્યાંથી ત્યાં જાય એવું થાય એ બધા અક્ષર થયા હવે અક્ષર છે એ શું થાય તો જે એકંદરે શુદ્ધ થઈ ગયા હોય પણ જો કુટસ્થ શબ્દ આવે છે ને કે અક્ષર છે એ કુટસ્થ છે કૂટ એટલે કચરો હજુ થોડોક કચરો રહી ગયો છે એટલે એ એવા આત્માઓ કે જે આપણે કંઈ ડિટરજન્ટથી ધોવાઈ ગયા છે પછી ડ્રાય ડ્રાયકલીનિંગ બાકી છે હજુ કંઈ ને કંઈ એનામાં અહંકાર કે આ કે તે એવું કશું રહી ગયું છે એ બધા અક્ષર લોકમાં ભેગા થાય ત્યાં ઈશ્વર છે એને રાખે અને પછી ત્યાં એનું જે શુદ્ધિકરણ ગયા વર્ષે ગયા વખતે શબ્દ પ્રયોજ લો પરગેટરી કે જ્યાં શુદ્ધિકરણ થતું હોય તો ત્યાં શુદ્ધિકરણ થાય પછી ત્યાંથી એ જાય એ ક્યાં જાય એની ઉપર સ્વર્ગની ઉપર શું છે ખબર છે આપણે ગયા નથી ના અક્ષરધામ તો આ છે જેમાં ઈશ્વર છે અને હજુ જે અક્ષરલોકો જ્યાં છે હજી પૂરેપૂરા ખતમ નથી થયા હજુ એ પુરુષોત્તમ સાથે ભળી ગયા નથી જેને હજી પાછું આવવાનું થશે બની શકે કે પાછું આવવાનું થાય ત્યાં છે એવા લોકો છે અક્ષરધામમાં અક્ષરલોકમાં છે પણ જે અક્ષરલોકમાંથી પછી જાય એ વૈકુંઠ છે સૌથી ઉપર વૈકુંઠ છે એને અને વૈકૂઠ શા માટે કહે છે વિગત કુંઠા યસ્માત સહ જ્યાં કોઈ જાતની કુંઠા નથી કુંઠા એટલે બંધન રોકાણ દબાવી દેવાનું ગભરામણ ગુંગળામણ નથી જેમ જેમ મુક્ત છે ઈશ્વર એટલે જ્યાં આખી ચૈતન્ય કે જે ઉત્તમ પુરુષ ઉત્તમ સૌથી ઉત્તમ સૌથી ઊંચો પુરુષ જ્યાં છે ત્યાં જાઓ છો ને તમે એની સાથે ભળી જાઓ છો જે હતો એ જે આત્મા હતો એ એટલે આત્મા અહીંયા તો પછી અક્ષર અક્ષરકમાં ગયો અને પછી ત્યાંથી એ જાય વૈકુંઠમાં વૈકુંઠમાં છે એ ત્યાં પરમણ છે ત્યાંથી પાછું નથી આવતો એ પણ આવશે અને પછીના શ્લોકમાં આવે છે કે ત્યાંથી પાછું આવવાનું થતું નથી એટલે જે ફેરાઓ છે ચોરાસી લાખ ફેરા એ અક્ષર અને અક્ષરમાં ચાલે છે પણ અક્ષરની ઉપરનો જે વૈકુંઠ લોક છે એટલે વૈકુંઠ વાલું લાગે ને એવું આવે છે ને નથી આવું તારી પાસે કે તમે બોલાવો છો તો એ નથી આવું કારણ કે કંઈ ને કંઈ રહી જશે કરતા ભાઈ કુંઠમાં કશું છે નહીં કુંઠા કોઈ નથી તમે જુઓ આપણને સૌથી સારું ક્યારે લાગે જ્યારે કોઈ કુંઠા ના હોય ત્યારે કુંઠિત ન થતા હોય ત્યારે તો કુંઠા ક્યારે જતી રહે જ્યારે બધો કસાઈ બધો મેલ છે એ સાવ ધોવાઈ જાય ત્યારે જતી રહે તો આ છે એ આખી સિસ્ટમ છે અક્ષર લોકમાં હજુ છે એ સાત્વિક લોકો હોય પણ આનંદમય હોય હજી આનંદ સ્વરૂપ નથી સચ્ચિદાનંદ આનંદ નથી તત્સત નારાયણ જે તું કે છે એ નથી હજી હજુ છે એટલે એનો આત્મા છે એ હજી જીવ સાથે થોડોક સંકળાયેલો છે તદ્દન જીવથી નથી એટલે એક શબ્દ છે તમે સાંભળ્યો તો જીવન મુક્ત જીવન મુક્ત કે હજી જીવન મુક્ત નથી થયા એટલે હજુ એને જીવનમાં જવાની જરૂર પડે કદાચ એવા છે જીવન મુક્ત થાય તે વૈકૂંઠમાં જાય અને પછી એ પાછા ના ફરે એટલે આપણે ગુજરી જાય કે પાછા 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 થયા છે પાછા થયા છે એ અક્ષરધામમાંથી પાછા અક્ષરલોકમાંથી પાછા આવી શકે તો એ પાછા પણ ત્યાં જાય એ પછી પાછા ફરતા નથી આપણે બધા પરમેન્ટ ત્યાંથી જ આવ્યા છીએ બધા આત્માઓ બેઝિકલી ત્યાંથી જ આવ્યા છીએ પણ માયાને કારણે અને ત્રિગુણને કારણે જે થયા એ ત્રિગુણ જો ઘસાઈ જાય તો પછી આપણે થોડી અક્ષર માને ત્યાંથી બધું ખતમ થઈ જાય તો એવી જગ્યાએ જે પાછા ન આવે ત્યારે ન આવે એવું તો આ છે સચ્ચિદાનંદ છે એ નારાયણવાળો લોક છે અને અક્ષરલોક છે સ્વર્ગલોક કહીએ એમાં અજર અને અમર હોય લોકો પણ હજુ તદ્રુપ થયા ના હોય તદ્રુપ શબ્દ બહુ મહત્ત્વનો શબ્દ છે વેદાંતમાં તદ્દ્રુપ એટલે તત્ તે જે છે પુરુષોત્તમ એમાં ઓગળી જવું તમારું અલગ અસ્તિત્વ હોય જ નહીં એટલા માટે આપણું સૌથી શ્રેષ્ઠ વાક્ય છે તત્વમસી છે અહમ બ્રહ્માસ્મી નથી ઈદમ ઈદમ સ્વરૂમ બ્રહ્મ એ નથી એમાં હજુ થોડુંક રોકવાળું ચોંટેલું છે અહમવાળું પહેલાંમાં હું છું જ નહીં તત્વમસી તું હિ તું એ આવે ત્યારે પછી તમે પાછું આવવાનો પ્રશ્ન થતો નથી કારણ કે હું છું જ નહીં પાછો આવે કોણ પછી એ અવસ્થા છે એટલે આપણે બધા જ પુરુષોત્તમ એ રીતે છીએ કે પોટેન્શિયલ પુરુષોત્તમ છીએ પણ એ કેટલું આપણે કરી શકીએ છીએ એના ઉપર આધાર છે એટલે છેલ્લો જે ઓગણીસમો શ્લોક છે છેલ્લો વીસમો છે પણ એમાં તો ખાલી પેલું કહેવું છે કે ઓગણીસમાં કહ્યું કે જે લોકો અસમૂઢ છે મોહરહિત છે અનાશક્ત છે અસમૂઢ એ લોકોને ખબર પડે કે આ જીવ અને પુરુષોત્તમ એક જ છે બાકી જે લોકો મૂઢ છે મૂઢનો શું અર્થ કયો હતો મોહવાળા મૂહ ધાતુ છે એનું જ્યારે રૂપ થાય ત્યારે મૂઢ થાય કર્મ ભૂત કુદ એ લોકો હંમેશા મને ભજે છે એમ આવે છે મામ ભજતી આવા લોકો જે છે અસમૂઢ જે વિવેકવાળા છે એ મામ ભજતી મને ભજે છે હવે ભજે છે એટલે શું તો આપણને સહેલું એ પડે કે એની ભક્તિ કરે છે એના 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 ગુણગાન ગાય છે કે એના વિશે કરે છે એ ભજવું નથી તમે જેને ભજો છો એને ઓળખો ખરા બરાબર એના વિશે જાણી લો પણ ભજ એટલે પામવું થાય ભજ એટલે પામવું અને ભક્ત એટલે જે પામાઈ ગયો છે તે પામી ગયો છે તે એને ભક્ત કહેવાય જે યુજ એટલે જોડવું યુક્ત જોડાઈ ગયેલો તો સંસ્કૃત શબ્દો જો બરાબર તમે જાણતા હો કે આમાં કઈ પ્રક્રિયા થઈ છે તો ભક્ત છે અને ભજ એમાં પ્રક્રિયા છે એ પામવાની છે તમે એની સાથે પામી જવું એટલે શું એ પદ સાથે એકરૂપ થવું તદરૂપ થવું એ પામી ગયા કહેવાય પામવું એટલે અંડરસ્ટેન્ડ નથી આપણે ઘણા કે પણ તમને ખબર હોય તો આપણા જૂના લોકો બોલતા કે હું પામી ગયો એ પામી ગયો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડના અર્થમાં નહોતું એ હમ પણ ઇટ વોઝ આઈ આઈ જસ્ટ હેવ એન ઇનર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધેટ ઇનર સેન્સ ઓફ ધેટ જેને આપણે અપરોક્ષ જ્ઞાન કહીએ છીએ ભાવાનુભૂતિ કહીએ છીએ એવી અનુભૂતિ થાય છે તો એવા જે લોકો છે એ લોકો ત્યાં પહોંચે છે અને એને ભજે છે એમાં વિલીન થઈ જાય છે એટલે છેલ્લે વિલીન થવાનું છે સમુદ્રની એક લહેર હતી એમાંથી આપણે બિંદુ રૂપે ઉછળાતા બધા બહુ ખેલ કર્યા કરાવ્યા ખારાશ ઓછી થઈ અને બધું પાણી ઉડી ગયું એચ બધું ખલાસ થઈ ગયું પછી પાછા જે હતા એક એકમાત્ર ઉર્જા સ્વરૂપ રહ્યા ત્યારે ત્યાં આપણે પાછા પહોંચ્યા હવે આવી ખબર કોને પડે જે છે એ અસમૂઢ છે એને એટલે જો ખબર ન પડતી હોય તો આપણે જે મૂઢ છીએ એવું પણ કહેવા માગતા હશે એટલે અંશ અને અંશીનું જે મિલન થાય એ અંશી છે ને અંશી એટલે જેમાંથી બધા નીકળ્યા છે તે તો અંશી સાથે અંશ મળી જાય એની સાથે વિલીન થઈ જાય તદ્રુપ થઈ જાય વૈકુંઠમાં એને જે થયું એને મોક્ષ કહેવાય મોક્ષ ત્યારે થાય અક્ષરલોકમાં મોક્ષ નથી થતો હજુ એ આઈસીયુમાં છે વેન્ટિલેટર ઉપર છે હજુ કે શું કરવું એનું પણ પછી જ્યારે સમગ્ર એને બધું એનું બધું જ જે દ્રવ્ય હતું માસ એ પૂરું થઈ જાય પછી એ ત્યાં જાય છે અને ત્યાં જે જાય એને નિર્વિક નિર્વિકલ્પ સમાધિ કહેવાય દર ઇઝ નો ચોઈસ કે બીજી તમારે આમ કે તેમ એમ નથી પછી યુ આર ધેર ધેન યુ ડોન્ટ થિંક ઓર યુ ડોન્ટ હેવ એની ફેસિલિટી ટુ થિંક વિચારવાની કોઈ ત્યાં એવી જગ્યા જ નથી અને આનંદમાં લીન થઈ ગયા હવે આનંદ બની ગયા છો પહેલાં આનંદમય હતા હવે આનંદમય નથી કારણ કે આનંદમયમાં તમે એક વસ્તુ હોય ને એમાં જોડાયેલા છો તો એ આનંદમય કહેવાય આમાં તો તમે સ્વયં આનંદ છો એટલે આપણે સચ્ચિદ આનંદ જેને કહીએ છીએ એની સાથે સત ચિત્ત અને આનંદ એ ત્રણે ત્રણ બની ગયા તો એટલે હવે આપણે અફર થયા પહેલાં ફરતા હતા તમને કહ્યું કે આત્મા છે અતધાતુ છે જે ભટકે છે ફરે છે તે હવે ફેર્યા બધા બંધ થયા અને આપણે અફર થઈ ગયા એટલે હવે પછી શું થાય ફરીથી સૃષ્ટિ પાછી ક્યારે મંડાય તો આવી રીતે ત્યાં બધા પુરુષોત્તમ એટલે જે ઉત્તમ છે ત્યાં બધા અંશીમાં એકત્ર થઈ ગયા પછી જો એ પુરુષોત્તમને પાછી એવી આવે ઇરણ એવું એવો સંકલ્પ થાય કે હું એકમાંથી એને એક થ તો પાછો ખેલ ચાલુ થાય એટલે આ કેટલામો ખેલ છે આપણને ખબર નથી પણ આખી સિસ્ટમ છે આ જે સમજા સમજાવે છે એ એવી રીતે ગોઠવાયેલી છે કે એટલે એ ઈરણ હલનચલન સેજ સેજ તમને આમ ઈચ્છા થાય અપેક્ષા થાય કે ચાલ ને કંઈક એકથી અનેક થઈ મજા પડશે તો એમાંથી આપણે બધા છે એ ખેલમાં આપણે જોડાયા અને એનો ઓઠીંગો ચાલે છે એમાંથી છૂટીએ ત્યારે ત્યાં પહોંચશું હવે આટલું કહીએ તો સર્ગ અને ઉત્સર્ગ એ બે શબ્દો હોય છે સર્ગ એટલે સર્જન અને ઉત્સર્ગ એટલે સાવ પૂરું થઈ જવું હવે કોઈ સર્જન શું બાકી રહ્યું નથી એ ત્યાં આપણે સ્થિર થઈ ગયા આટલી વાત છે એ પંદર માધ્યમે આવે છે અને એવું કહેવાય છે કે અહીંયા ગીતા પૂરી થઈ જાય છે બાકીના છે એ તો એપેન્ડિક્સ છે બાકીનું છે ત્રણ અધ્યાય છે અહીંયા બધી વાત આવી ગઈ આનાથી બીજી નવી વાત છે એવા આવવાની શક્યતા બહુ ઓછી છે તો આટલું છે એ આપણે હમણાં રાખીએ વીસમો શ્લોક જે મહેન્દ્રએ કન્ક્લુઝન કર્યું એ છે અને આપણને ખ્યાલ છે કે એવું ભગવાન સ્પષ્ટ કરે છે કે આ અતિ ગૂઢ શાસ્ત્ર હું તને કહું છું ગોપનીય શાસ્ત્ર કહું છું એટલે કે એકદમ કોન્ફિડેન્શિયલ વાત હું તને કરી રહ્યો છું હે નિષ્પાપ અર્જુન એવું કહે છે તારામાં પાપ નથી એવો માણસ તું છો એટલે તને હું કહી રહ્યો છું કે આ અતિ ગુઢ્ય ઘણું રહસ્ય જેમાં રહ્યું છે એવું શાસ્ત્ર હું તને સરળતાથી કહી રહ્યો છું અને આ જો તું જાણી લે તો જે જાણી લે તે માણસ જ્ઞાની થાય કૃતકાર્ય થઈ શકે અને પોતાના જીવનનું જે સમાપન હમણાં મહેન્દ્રએ કર્યું તે હું કરી શકે ગુપ્તમાં ગુપ્ત શાસ્ત્ર આ કોન્ફિડેન્શિયલ કેવું છે કે જે સામાન્ય રીતે આપણે એકબીજાને કહેતા હોય છે કે તમને એકને જ કહું છું બીજા કોઈને કહેતા નહીં એમ ભગવાને અર્જુનને કહ્યું છે કે તને એકને જ કહું છું પણ વેદવ્યાસે આપણી સામે ખુલ્લું મૂકી દીધું છે એટલે એ એટલું બધું ગૂટ છે કે આપણે કોઈને કહેવાનું નથી પણ આપણે સમજવાનું છે ગૂઢ એ રીતે છે કે એ એકદમ કોન્ફિડેન્શિયલ છે એને આચરણમાં મૂકવાનું છે સમજીને તમારે જ્ઞાન તરફ અને કૃતકૃત્યતા તરફ જવાનું છે જાણવું અને ભજવું એવી જે બે વાત સરસ હમણાં થઈ જે આપણને ઓછો પણ કહે છે માનો મત જાણો જાણવાનું મહત્ત્વ છે અને એ સરસ વાત એ કહી છે કે જેને જેણે એને ભજવું હોય ઈશ્વરને તમારે ભજવા હોય તો તમારે ઈશ્વરને જાણવા તો પડે જાણ્યા વગર ભજવાનો કોઈ અર્થ નથી ભક્તિમાં લીન થવું એનો અર્થ એવો જ કે તમારે એને પહેલાં જાણી લેવું પડે એક જાણકાર એક સ્વરૂપ તમારા મનની અંદર બેસાડી દેવું પડે અને પછી એનાથી આઘા પાછા થવાની મનાય છે સાધનામાં પણ એમ કહે છે કે તમે ઘણા બધા લોકો ઘણા બધા ઈશ્વરોને ભજવાનું પસંદ કરશો તો ક્યાંય એક જગ્યાએ સ્થિર નહીં થાવ મૂળ એકાગ્ર શબ્દ જેમાંથી છે કે અગ્ર ઉપર એક રાખવાના છે એટલે તમે જેને પકડો તેને પકડીને તમે આગળ વધી શકો એક સરસ વાત અહીંયા મૂકું કે અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્ઞાન અને શાસ્ત્ર આ બે કારણ કે એવું જ્ઞાન તને આપું છું તો એ શું છે તો એનું ઉદાહરણ તરીકે એવું સમજાયેલું છે કે વડના ટેટામાં કેવડું મોટું વૃક્ષ છે હું માત્ર વડનો ટેટો જોઉં છું અને મને ખ્યાલ આવે છે કે વડના ટેટામાં કેટલું મોટું વૃક્ષ છે તો તમે નાના બીજમાં વૃક્ષને ઓળખો તો એ જ્ઞાન છે પણ બહુ મોટું વડનું ઝાડ જોઈને તમને એમ થાય કે હું આવડું મોટું ઝાડ આવડા નાનકડા બીજમાંથી આવ્યું કેવી રીતે આવ્યું તો એ શાસ્ત્ર છે શાસ્ત્રની શરૂઆત આ રીતે થશે બંને જગ્યાએ આશ્ચર્ય તો છે જ બાળ સહજ આશ્ચર્ય છે વિસ્મય છે જેને આપણે કહીએ પણ એ વિસ્મય આ પ્રકારનું જ્ઞાન મેળવવું છે તો જે છે એનો સ્વીકાર કરી લ્યો અને શાસ્ત્રમાં ઊંડા ઉતરવું છે તો જે છે એની સામે એક્સ્લેમેટરી ઊભા રહો રહું આવું છે દેન શાસ્ત્ર વિલ સ્ટાર્ટ આપણે અહીંયા એમણે કહ્યું કે કૃતાર્થ થવું અથવા કૃતકૃત્ય થવું એનો પણ બહુ સુંદર એવો અર્થ સમજવા જેવો છે કે જે કાર્ય કરવા માટે તમે જન્મ્યા છો એ કાર્ય તમે પૂર્ણ કરો ત્યારે જ તમે કૃતકૃત્ય છો અથવા તો કૃતાર્થ છો આપણે ઘણીવાર નોકરીમાં એવું બોલતા હોઈએ છીએ કે અમે અહીં લોહી રેડીએ છીએ પરસેવો પાડીએ છીએ તો ના એ તો પગાર મળે છે એટલે પાડવાનો જ હોય એ કોઈ બોલવા જેવી વસ્તુ નથી કારણ કે એના માટે જ તમને રાખવામાં આવ્યા છે એ રાખ્યા છે એમાં તમે ચિંતા નહીં કરો પણ એને સાર્થક કરવાનું સાર્થકનો અર્થ જ એ છે અર્થ જે અર્થથી જોડાયા છો એ પૂર્ણ કરો તે સાર્થક છે આપણા કિસ્સામાં આપણે સની સાથે અંક જોડી દઈએ છીએ એટલે સાર્થકની બદલે સાંકળા થઈ જઈએ છીએ તો યાદ આપણે એ રાખવાનું કે અહીંયા ત્રિપક્ષીય સિદ્ધાંત આ અધ્યાયના સમાપનમાં અથવા તો જેમ વિનોબાજી કહે છે તેમ આખી ગીતા પંદર મેં અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં પૂરી થાય છે મેં પોતે જ કહે છે કે મેં તને આ ગુહ્યતમ શાસ્ત્ર હવે કહી દીધું હવે તું તારી રીતે જ્ઞાની થવું હોતું જ્ઞાની થા કૃતકૃત થવું હોય તો એ થા તારી ઉપર છોડું છું એમણે સ્પષ્ટ કર્યું યાદ રાખીએ કે ક્ષર જગત મિથ્યા નથી સત્ય છે આપણે બોલવા ટેવાયેલા છીએ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા ના એવું નથી એની એક કારણ પણ એવું આપે છે કે જો એ ક્ષર છે એ જો મિથ્યા થઈ જશે તો પછીનો કોઈ ખેલ તો ચાલવાનો જ નથી એ સત્ય છે તમે જે જોઈ રહ્યા છો એ મિથ્યા નથી એનું જે બનવાનું ઘટના છે એ તો ચાલવાની છે અને જે મહેન્દ્રએ કહ્યું કે એને ખરવાનું છે ત્યારે ખરી જવાનું છે એવી જ રીતે અક્ષર છે એ જીવાતમાં પણ સત્ય છે એ પણ મિથ્યા નથી કારણ કે આ બંનેનું કોમ્બિનેશન થશે તો જ તમારું અક્ષર અને અક્ષર છે એમાં જ તમે પસાર થશો યાદ એટલું રાખવાનું છે કે આ બેમાંથી એક પણ પુરુષોત્તમ નથી અને આપણું લક્ષ્ય છે એ પુરુષોત્તમનું છે મેં થોડી વાર પહેલાં કહ્યું હું જ પુરુષોત્તમ છું એવું ઘણા લોકો કહેતા હોય છે ઘણા લોકો કોર્પોરેટ સાધુઓ તેઓ દાવો કરે છે તો એ વાત સાચી નથી એનું કારણ એવું છે કે તમે જો એ માનતા હો કે હું જ પુરુષોત્તમ છું તો તમારે કોઈની ભક્તિ કરવાની રહેતી નથી ભક્તિ કરવાની રહેતી નથી એટલે અન્ય તમારી ભક્તિ કરે એવી એશના તમારામાં જન્મે છે અને પરિણામ એ આવે છે કે તમારામાં અભિમાન છાને ખૂણે પ્રવેશી જાય છે એકમાત્ર પરિપૂર્ણ સર્વોત્તમ આ ત્રણ શબ્દો હું જોઈને એટલે બોલું છું બહુ મહત્વના છે એકમાત્ર જે આપણે એકાગ્રની વાત કરી તે સર્વોત્તમ સર્વોચ્ચ બધામાં ઉત્તમ અને પરિપૂર્ણ જેમાં કાંઈ ખૂટતું નથી એવા પુરુષોત્તમને ભજવા માટે પોતે દાસ ભાવમાં રહેવું જોઈએ આપણને ખબર છે કે ભક્તિના પણ પ્રકાર છે એમાં દાસ્ય ભાવ એક એવો છે કે જેમાં તમે દાસ ભાવે રહેશો તો તમને આખું ગુહ્ય શાસ્ત્ર છે એ બરાબર સમજી શકાશે પૂર્ણાહુતિ કરીએ ત્યારે યાદ રાખીએ એક સરસ વાત જ્ઞાનદેવે કરી એમણે એમ કહ્યું કે મારું ચાલે મારું ચાલે તો હું બહુ મોટા ખડકાળ પથ્થરમાંથી દેવ બનાવું મંદિર બનાવવું અને પરિવાર બનાવવું દેવ પણ એમાંથી બનાવવું એ સામે રાખવું મંદિર પણ એ પથ્થરમાંથી જ બનાવવું અને એના ભક્ત તરીકે આપણો પરિવાર પણ એમાંથી જ બનાવવું જેથી કરીને લોકોને ખબર પડે કે આ બધાનું તત્વ તો મૂળ એક જ છે આ જ્ઞાનદેવની વાત છે અને એ મરાઠીમાં લખેલી છે પરિપૂર્ણ પુરુષોત્તમ યોગ એટલે જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણનો સરવાળો એ પરિપૂર્ણ પુરુષોત્તમ યોગ છે આપણે પહેલાં વાત કરી કે સેવક સ્વામી અને સેવા દ્રવ્ય આ ત્રણેયને તમે મૂકો તો ભક્તિ પ્રેમની જે આખી જ્ઞાનધારા છે એ આપણો આ પંદરમા શ્લોકને અંતે આપણને ટૂંકમાં કહેવામાં આવી છે એક વાક્ય એવું પણ કહ્યું છે કે અનંત વેદોનો ટૂંકમાં ચોખ્ખો ચટ સાર એ પુરુષોત્તમ યોગ છે કારણ આમાં એણે આપણી વાત કરી જીવાત્માને પડતી તકલીફની વાત કરી પોતાના ગુણો વર્ણવ્યા એ ગુણોમાં કેમ પ્રસ્થાપિત થઈ શકાય એનો રાજમાર્ગ પણ મને તમને દેખાડ્યો એટલે એ દ્રષ્ટિએ આ એવો પ્રકારનો યોગ છે કે જેને તેમણે ગુહ્યતમ કહ્યો છે મને અહીંયા કોટ કરવાનું એટલા માટે ગમે કે એ સુંદર વાત છે આપણને સૌને ખ્યાલ છે કે ગુણવંત શાહ છે એ અધ્યાય પંદરને પૂર્ણતાનું સુમધુર સંગીત કહે છે એમ કહે છે કે આ નાનકડો અધ્યાય છે એમાં કાવ્યનું સૌંદર્ય છે આ અધ્યાય વાંચવાનો નથી ગાવાનો છે કારણ કે એનું ગેય તત્વ અનોખું છે અને આ અધ્યાય કૃષ્ણના સંગીતનો મધુરતમ સૂર આપણા સુધી લઈ આવે છે હવે આની જ સામે ખલીલ ઝબ્રાની એમ કહે છે કે જ્યારે તમે ગીત ગાઓ છો ત્યારે ભૂખ્યો માણસ તેને પેટથી સાંભળે છે ભૂખ્યો માણસ તેને તેના પેટથી સાંભળે છે એટલી મોટી અસર છે સંગીતની કે પેટ ઉપર અસર કરે છે અને એની મદદ સાંભળે છે આપણે ત્યાં ખ્રિસ્તી ધર્મોમાં કહેવાયું કે ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધીન યુ આપણે કહ્યું કે વેંકુટ તારા હૃદયમાં છે આપણે કહ્યું કે તું જ બુદ્ધ છો અહમ બ્રહ્માષ્ટમી આ બધું જ એમ કહે છે કે તું જ છો તો પંદરમો અધ્યાય પણ છે એમ જ કહે છે કે આટલું જાણ્યા પછી તું પોતે આ પ્રાપ્ત કરી શકે એમ છો એટલે એમાં કૃષ્ણ ડિફોર થતા નથી ટાગોરની એક વાત કોટ કરીને આપણે પ્રશ્નોત્તરી ઉપર જતા રહીએ ટાગોર એક સુંદર વાત કરે છે કે માનો કે સંધ્યાનું આકાશ ઢળતું હોય અને હું એનો નિહાળતો હોઉં તો મને એક નાની બારી જેવું લાગે છે સંધ્યાનું આકાશ મારા માટે એક નાની બારી છે અને એ બારીમાં એક દીપક જલે છે પણ એ દીપકની પાછળ કોઈ આવવાની પ્રતીક્ષા કરીને ઊભું છે એટલે કે આવતીકાલની પ્રભાત ત્યાં ડોક્યું કરીને ઊભું છે ભગવાન પણ ખરેખર એમ કહેવા માગે છે કે તમે જે પરમ તત્વને જોઈ રહ્યા છો એમાં તમે પ્રતિક્ષા લઈને જુઓ આજે રાત પડે છે એ એટલા માટે પડે છે કે કાલે સવાર પડવાની છે આ વાત આપણી સાથે રહે એવું આ શાસ્ત્ર વીસમાં અધ્યાય સાથે અમે પૂર્ણ કર્યું પ્રશ્નોત્તરી ઉપર જતા રહીએ આપણી પાસે પંદર સત્તર મિનિટ છે આજે આપણે ભગવાનમાંથી જ બધા જીવો પણ છૂટા પડ્યા એવું આપણે કહીએ છીએ તો અમુક સમય પહેલા તો સો કરોડની વસ્તી હતી અત્યારે સાતસો કરોડ ઉપર થઈ ગઈ તો એક યુનિમાંથી બીજા યુનિમાં એમ કર્યા કરીએ તો એ શું સમજવાનું એમ એમાં જવાબ આવી ગયો એકમાંથી બીજામાં એટલે તો એટલા એટલા રહેવાના પહેલા સો સો કરોડ જ હતા આપણે મનુષ્ય તરીકે અત્યારે આપણે સાતસો કરોડ ઉપર છીએ આ પણ તમે ગીતામાં આપણે કહ્યું છે કે આ છે એ આત્મા છે એ નથી બળતણથી થાય નહીં એટલો એટલો રહે તમે ગમે તે કરો તે એમાં આ એ ખતમ થઈ જાય એવું નથી એટમ હોય એટમને તમે કાપી નાખો તો નાનો થતો જાય નાનો થતો જાય એટલે એમાં અને બીજું કે આત્મા એને તમે કોઈ માંસ તરીકે જુઓ છો કે એ છે કે જેથી એકમાંથી અનેક કેવી રીતે થાય છે ઇટ્સ નોટ એ માસ એ કોઈ દડ નથી એ છે ઇટ્સ ઇટ્સ એન આઈડિયા એ ખાલી ચૈતન્ય છે એટલે એને તમે વિભાગમાં જોઈ શકો નહીં તો એવું સમજવાનું કે બધા જીવોમાંથી કન્વર્ઝન મનુષ્યનું વધારે થતું એ એક જ ના એવું નહીં

અત્યારે સ્થિત્વ ધરાવે છે એથી એથી વધારે છે ઓછા નહીં હોય એટલે પ્રશ્ન નથી પણ થાય બધા છે અલ્ટિમેટલી ચૈતન્યમાં પાછા ભળી જાય અલ્ટિમેટ જે ચૈતન્ય છે એમાં સાથે જતા રહે તો એ છે એને પ્રલય કહેવાય લય તો થાય જ છે પ્ર શબ્દ છે પ્ર છે એ જે પ્રોસેસપૂર્વક થયો છે એવો છે ને એ પ્રલય વિલય થાય

એવા કેટલા કલ્પ થાય ત્યારે એવું થાય એવું લખવું છે મોટે ભાગે ભાગવતકાર હોય પણ એટલે એને આવી રીતે જોવાનું જોવાનું એ રીતે છે મારી દૃષ્ટિએ કે આ સંસાર વૃક્ષ જે અમે સમજાવે છે એમ આપણે આ સંસારમાં છીએ અને જો આપણને આ બધું કરવાને કરીએ જે કંઈ કરીએ છીએ એમાંથી આપણને ઝીણો ઝીણો તાવ આવ રોજ આવતો હોય કડતર રહેતું હોય અને એના માટે પેઇન કિલર માટે કંઈક કામ કરતા હોય તો એના માટે સાંભળવા આવીએ છીએ અહીંયા કે કંઈક થોડુંક દુઃખ ઓછું થાય સાંભળીએ તો એવું નહીં કશું કરો તો થાય આમાં કર્મનું વારે વારે આવે છે ને પણ એ જ્ઞાનથી કર્મ કર્મ એટલે ગમે તે કરો તે નહીં હવે એ એ જે પેઇન કિલર છે એ સાંભળવાથી નથી થતું યુ ટુ ડૂ સમથિંગ પણ વોટ ટુ ડૂ તો એના માટે જે ભદ્રભ હમણાં આપણે પથ્થરનું વાત કરી ત્યારે મને યાદ આવ્યું એક કે એક રાજા હતો એ બહુ અશાંત રહેતો હતો અને શાંતિ જોઈતી હતી એટલે ગયો કે સાધુ પાસે સંત પાસે કે મને તમે છે એ ઉપદેશ એવો આપો કે હું એકદમ શાંત થઈ જાઉં કંઈક કરો કે એટલે પહેલાં જવાબ નહીં આપો પાછું કહ્યું કે કંઈક એવો ઉપદેશ આપો કે હું તદ્દન શાંત થઈ જાઉં કંઈ જવાબ નહીં આપો પણ ત્યાં ઈંટ પડી હતી ઈંટ લીધી એ મને પહેલાં સાધુએ અને પથ્થર ઉપર ઈંટ ઘસવા માંડ્યા પહેલો કહે કે પ્રભુ ક્યારનો ઊભો છું મને જરાક તમે કહો એટલે ખૂબ ઈંટ ઘસી નાનીથી પહેલાં પરસવો થઈ ગયો ઘસતા ઘસતા થાકી ગયા એ તોય કશું પેલા કહ્યું રાજાએ કે તમે મને ઉપદેશ આપો ને એટલે કે આ કામ તો પૂરું થવા જ તો શું કરો છો તો કે આ ઈંટ ઘસીને મારે અરીસો બનાવવો છે એટલે રાજા કે પણ ઈંટ ઘસવાથી અરીસો ન થાય કે તો કે મારે તને એ જ કહેવાનું છે કે ઉપદેશથી શાંતિ ના મળે આમાં જે ઉપદેશ છે એ ઉપદેશથી શાંતિ ના મળે શાંતિ મળે પણ કશું કરવું ડુઈંગ એના ઉપર જવું જોઈએ એટલે મારે કહેવાનું એ છે કે આપણે બધાને ખબર છે કે રાગ દ્વેષ મોહ માયા ત્રિગુણ છે ત્રણેય ગુણ તોડવાના છે જે આસક્તિ છે આપણે એ આસક્તિ બધાનું મૂળ છે પણ આસક્તિ છે એ આગ્રહની પત્ની છે અને આગ્રહ પણ પાછો પતિ એક પ પત્ની વ્રતા છે એટલે આગ્રહની આશક્તિ બે સાથે જ ચાલે છે આપણે એટલે છૂટતું નથી તો એ કેવી રીતે છોડાય એના બે ત્રણ વાતો હું કહી દઉં ઘણાને લાગે કે આના છૂટે એવું તો છે જ નહીં આપણે ટ્રાય કરીએ પણ નહીં થાય કે હજી આવતા ભવે વાત એના પછીના ભવે વાત બહુ ટાઈમ તો છે ને પણ સી વી શુડ સ્ટાર્ટ ડૂઈંગ સમથિંગ ભલે આ ગુણ બધા જે પેલા ઝાડના મૂળ છે એ દાડીઓ જાડી થઈ ગઈ હોય એકદમ જાડી રાંધવા જેવી મોટા દોરડા જેવી પણ તો એક નાનકડાએ ઉધયની જેમ કે ઉંદરની જેમ દાંત મારવા જોઈએ તો ધીમે ધીમે ક્યારેક તૂટશે બીજા કોઈ દાંતમાં દાંત મારે તો આપણું દોરડું તૂટે નહીં તો એક એ કેવી રીતે થાય અને કરવું છે કે ગીતા સાનિધ્યમાં લેક્ચર સાંભળવા છે જો કરવું હોય તો અત્યાર સુધીમાં પંદર અધ્યાય થયા અઢાર અધ્યાય થશે તો અઢાર અધ્યાયનો એક સેલ્ફોગ્રામ કાઢવો જોઈએ પેલો કાર્ડિયોગ્રામ હોય કે મારી સેલ્ફ છે એ કેવી થઈ છે અને એના પરથી પછી આપણે કરી શકીએ તો બે ચાર ચાર પાંચ વસ્તુ કહી દઉં હું લાંબુ સમજ્યા વગર કે આપણે ભારે વસ્તુ છોડી નહીં શકીએ રાગ છોડી દો દ્વેષ છોડી દો આપણે નહીં છોડી શકીએ કારણ કે એક તો એ શું છે જે ખબર નથી અને એ આવડું મોટું આપણે થશે નહીં માણસ છું તો માણસ જેવું તો કંઈક રહેવું પડે ને એમ તો આપણી ઇન્દ્રિયો જે વિષયોમાં રોકાયેલી છે જે વિષયો પાંદડા છે એ પાંદડા તો ખેરવીએ એ પાંદડા જે દેખાતું હોય એને પહેલાં દૂર કરી શકીએ જે નથી દેખાતું એ દૂર નહીં કરી શકાય તમે પાંદડા તોડી નાખો પછી દાઢી તોડો તો જળ સુકાઈ જશે ને પણ આપણે મૂળ જજમાં ચવા સીધા એમ એવા મહાબાહુ આપણે થયા નથી હજુ તો જે સહેલું છે એ પહેલું કરવું જોઈએ હવે સહેલું કેવું છે તો જે આપણને આસક્તિને અહંકારમાં બાંધી રાખે છે એવી કેટલીક જે વાતો છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ દાખલા તરીકે સાદી વાત સાવ કે તમે જે રીતે જીવીએ છીએ આપણે તો આપણે કપડાંની ઇસ્ત્રી નહીં કરીએ થઈ શકે એવું છે કે એને કારણે અહંકાર કહેવાય કે હવે ઇસ્ત્રી વગર તો હું કેવો લાગું એવું કંઈ ચાલ થોડું જો આટલું ન કરી શકતા હોય કારણ કે ઇસ્ત્રી છે એ ખરેખર કપડાંનો કપડાની ધાર છે કે અહંકારની ધાર છે શેની ધાર છે એ આપણે ભાંગવી છે મેકઅપ નહીં કરવાનું શું થાય એના કારણે હું ખતમ થઈ જાઉં આપણને લાગે કે મારો સેલ્ફ મેકઅપ નહીં ચાલે તો આવું આટલું નાનામ નાનું શું કરી શકાય એથી નાનું પણ હોય કે હું તો આવા કપડાં પહેરું જ નહીં હું તો મારી મૂછ તો હંમેશા હોય જોઈએ મૂછ જતી રહે તો પછી હું હું ના રહું તો તમે મૂછ છો કે તમે હેરસ્ટાઈલ છો તો જે આપણા અહંકારનો કે આપણા વ્યક્તિત્વનો ભાગ લાગે એને ધીમે ધીમે ખંખેરવો જોઈએ એ સૌથી આથી સહેલું કશું નહીં હોય જે ભાવતું હોય એને ના પાડો બાધા તો રાખો છો ઘણા બધા કે ભાઈ આ નહીં લઉં આ નહીં લઉં આ નહીં લઉં એ કરી છે પણ જે ભાવતું હોય એ નહીં ખાવાનું ન ભાવતું હોય એ ખાવાનું એ ચાલુ કરી શકાય એવું છે આપણે ઘણીવાર એવું હોય કે ભાઈ આવા લોકો સાથે હું જાઉં નહીં એની વાત ન કરું ખરાબ કહેવાય ઘણા લોકો તો એવાય પણ જોયા છે કે જે ટ્રેનમાં ન જાય કારમાં જ જવું પડે બસમાં જાય પબ્લિક બસમાં જાય તો ખરાબ લાગે તો તમે પોતાની જાતને શું માનો છો આપણે અહીંયા કહે છે કે અહંકાર જ દેવાનો છે આ ત્રિગુણ અહીંયા બાંધે છે ત્રિગુણ આપણને દેખાતા નથી પણ આ બધા પાંદડા છે એવા એટલા બધા પાંદડા છે એટલે સાથે આપણે એક તો પ્રશંસા છે એની અપેક્ષા રાખવી જોઈએ નહીં કારણ કે પ્રશંસા આપણા અહંકારને જાડો બનાવે છે કે મને કોઈ થેન્ક યુ ના કહ્યું તો તને થેન્ક યુ શું કામ કહેવું જોઈએ તો કરે છે કરે છે જે કરે છે આવું કરવાનું હોય નિંદક રાખો જો નિંદક નહીં રહે હોય તો તમને કંઈક ભાઈ આતે ખોટું કર્યું તો તમને જગાડે તો આપણે બાર કૂતરો રાખીએ છીએ ચોર આવે તો જગાડે એટલા માટે પણ આપણને જગાડે એવું કોઈ રાખતું નથી પછી કેટલાક લોકો દાઢમાં બોલે સંભળાવે છે આપણને એક તો મુશ્કેલી આ છે ઘણા બધા ઝઘડાની ઘરમાં સંસાર કે મને આ એવું કહે છે મને પછી સંભળાવે એવું મને આ તો સંભળાવે તો શબ્દો છે જો તમને શબ્દો એ વાગતા હોય તો પછી તમે છૂટશો કેવી રીતે કારણ કે શબ્દો તો ગમે ત્યાંથી આવવાના છે તો તમે શબ્દ તરીકે જોઈ શકતા નથી મેં માનો છો કે તમને હું કોઈને એમ કહું કે તું તો ડોબો છો તો એ પોતે ખરેખર પોતાનો ડોબો માનવા માટે મને આવું કહેવાય એમ પછી તો ડોબો શબ્દ છે કોઈ ભાષામાં ડોબો નો અર્થ મહાન પણ થતો હશે ખબર એ તો ધ્વનિ ધ્વનિ છે છે ખાલી તો એનાથી શું કામ ડરો છો જો આવું ચાલુ રાખશો કે હું શબ્દમાં છું ને કોઈ મને આવું કહે તો મને મુશ્કેલી પડે મને મને એટલે તમે છો એટલે ને એટલે જો અહંકાર હશે તો એને પથ્થર વાગશે તો આટલું નાનું નાનું છે એ તમે ચાલુ કરો ઇવન કેટલાક મેચિંગ કપડાં જ પહેરવાના હોય તો એ છોડી શકાય એવું છે સાવ સહેલું સહેલું છે એ કરો પોતાના પરાક્રમો બધાને કહો નહીં કે મેં આવું કરી નાખ્યું તેવું એવું કરી નાખ્યું હું આજે તો પાંચ બંદા મારી નાખાય નાના નાના પરાક્રમો કહેતા હોય છે એને કારણે અહંકાર છે એ મોટો થતો છે ધીમે ધીમે મોટો થતો છે ઇવન સિરિયલો જે જોવાય છે આપણે ઘરમાં જે કરીએ છીએ જેનાથી દુઃખ થાય છે એવી સિરિયલો જોઈ જ રાખીએ છીએ રડતા જઈએ છીએ અને પાછું ઘરમાં એવું થાય ત્યારે રડીએ છીએ તો પહેલી કંઈ સિરિયલ કામ આવતી નથી આટલું નાનું નાનું જે થઈ શકે એ કરો છોડવાનું સાવ નાનું હોય તો થશે કે નહીં તમે એવું માનો છો કે માત્ર સાંભળવાથી થઈ જશે સમજવાથી મને ખબર છે કે પુરુષોત્તમ શું છે ને અક્ષરધામમાં શું હોય ને અંશનસી શું છે નો એટલે એ પણ આમાં કે છે કે તમે છૂટવા માટે કર્મ કરવા પડે તો કર્મ સહેલા સહેલા તો કરો તો કંઈ વધારે કરવાના શક્તિ આવશે અહંકાર તરત ન છૂટે પણ અહંકાર જેમાં અટવાયેલો છે એ તો છૂટી શકે ને તો એવું બહારથી છૂટે ને પછી થાય અને આમાં એ નિયમ છે કે પરિવર્તન ભાગે બહારથી શરૂ થાય પછી અંદર જાય શરૂઆતમાં આપણે જીન્સ પહેરવા માંડીએ પછી અંદર ઓખ્યાલ આવે કે ના કે આપણે એને કારણે કાંઈ જીન્સ પહેરવાથી પશ્ચિમ નથી જતા નથી આ તો માત્ર કપડું છે પણ શરૂઆત ક્યાંથી કરવી પડે વેલ હા મહેન્દ્રજે વાત કરી એ વન સ્કૂલ ઓફ થોટ છે ડેન મે બી અનધર સ્કૂલ ઓફ થોટસ ઓલસો બીજી બીજી એટલે કે હું એવું માનું છું કે સહજતાથી મને જે ગમે છે તે મારે કરવું છે સહજતાથી મને જે ગમ્યું તે હું કરું છું ધ્યાન એટલું રાખું છું કે એનાથી બીજા કોઈને હું હાનિ પહોંચાડતો નથી અથવા તો કોઈ અસર પહોંચાડતો નથી પછી મને માનો કે ગમે છે કે મારે રોજ જુદા કલરના કપડાં પહેરો તો હું પહેરું છું જીવાત્મા એટલે મારી અંદર બેઠો છે એક આત્મા એનાથી રાજી થાય છે દેટ ઇઝ અનધર સ્કૂલ ઓફ થોટ પહેરી શકાય કરી શકાય જે કે છે એ થઈ જ શકે પણ આ એ થઈ શકે દેટ કેન ઓલ્સો બી ડન વેરી વેલ અને એનો પણ આપણે બહુ સહજતાથી સ્વીકાર કે એ એમ કરે છે તો હું આમ કરું છું અથવા મને આવું લાગે છે એને જે કરે તો એ ખરે એમાં કોઈ ચિંતા નહીં પ્રશ્ન ત્યાં થાય છે કે આપણે જ્યારે કમ્પેરિઝન શરૂ કરીએ કેવા માણસ છે સાહેબ ઇસ્ત્રી નથી કરતા યાર ક્યાં પ્રોબ્લેમ થાય સહજ શબ્દ સહજ શબ્દ આવ્યો એ અગત્યનો છે એ રીતે પણ આશ્વાસન લેવાનું કે હું જે કરું છું પછી કહો તો સહજ હતું પહેલાં સહજ થાવ પછી કરો ઓકે પાછળ Krishna, sir. I have, have a Krishna. practical question. And all of us sitting over here—sorry, all of us sitting over here—we are sitting with our bellies full. We have had a good lunch. When we will go home, <coughs> our families will give us a good dinner also. And with a full belly, it is a little comfortable to introspect, to think about purushottam bhakti yoga. How will Gita help? That class of society who are fighting for a meal a day, for a lady who has an abusive husband after a house help, who's going to go home after a full day's work, and she's going to be in this grind of surviving, how will it help us? And how can we maybe help them out? ઓશોના શબ્દ હા થેન્ક યુ ઓશોના શબ્દોમાં કહું તો આ બધા ભર્યા પેટના ચાળા છે એમ કહે છે કે તમારું ખિસ્સું અને પેટ ભર્યા હોય પછી જ તમને તત્વજ્ઞાન સૂજે છે આપે જે કહ્યું તે વાત બહુ સાચી છે પણ એ લોકો ગીતા જીવે જ છે એને કશું જ સમજવાની જરૂર નથી હમણાં જે મહેન્દ્રએ જેટલા લક્ષણો કહ્યા એ આપણને સ્વીકારવા અઘરા છે એ લોકો અત્યારે ઓલરેડી સ્વીકારે જ છે એને ઇસ્ત્રી કરવાની જ જોગવાઈ નથી એને બે ટંકના પૂરા કાપડની જ જોગવાઈ નથી પણ છે એમાં તે રાજી છે અહીંથી બોમ્બે જઈએ તો રેલવેની બે ટ્રેક ઉપર આપણને એકદમ ઝૂંપડપટ્ટી દેખાય છે પણ તમે જો સવારના પાલઘર પાસે પહોંચો ત્યારે એ લોકોને જે રીતે ટેસ્ટથી ઉભળક પગે બેસીને બ્રશ કરતા જુઓ તો બધું જ સ્વર્ગના ઝૂંપડામાં હોય એટલા આનંદથી એ લોકો જીવતા હોય છે ગીતા આટલું જ કે છે એટલે પોઈન્ટ ઇઝ દેટ કે એને ગીતા સમજાવવાની જરૂર નથી દે આર ઓલરેડી લિવિંગ જે છે તેમાં તેઓ સંતુષ્ટ છે આર્ગ્યુમેન્ટ થઈ શકે કે ભાઈ એ લોકો કેમ પ્રયાસ નથી કરતા વગેરે પણ હમણાં સરે જે પહેલો પ્રશ્ન પૂછ્યો તેના એના જેવો છે કે આ બધી જ જગતની માયા છે આ જ ઈશ્વરની બધી માયા છે એ આપણને શીખવવા માગે છે દેખાડવા માગે છે કે ભાઈ આવું છે અને આવું પણ છે હવે તું નક્કી કર કે તારું પ્લેસમેન્ટ ક્યાં છે આમાં એક બે જવાબો મને એક તો કૃષ્ણમૂર્તિ એવું કહેતા કોઈ આવો પ્રશ્ન પૂછે તો કે આ પ્રશ્ન તમારો નથી એટલે હું જવાબ નહીં આપું તમે બીજા વિશે પૂછી રહ્યા છો તમારા વિશે નથી પૂછતા એનો જવાબ પહેલો પેલો આવું કહેતા એ બીજું એ કે જે પોતે બંધનમાં ફસાયેલા છે એ બીજાને બંધનમાંથી ફસાવવા માટે એમાંથી બહાર નીકળવા માટે કેવી રીતે જઈ શકે અને એવી ધારણા છે આપણી કે અને ભદ્રાયુએ એના પર સપોર્ટ પણ કર્યો કે ભાઈ પેટ ભરેલું હોય અને પૈસા આવતા હોય તો જ કરી શકે એવું છે આપણે ત્યાં ઘણા બધા મીરાબાઈને પાનબાઈને ગોરાકુંભાર ને ચમારને કેટલા એવા લોકો છે કે એને અત્યારે તમે ખાલી તમારા મનમાં પૂછો કે હાથ ચો કરો કે હુ હુ આર મોર હેપિયર હેપિયર મીન્સ સુખના અર્થમાં નહીં પણ થોડાક મુક્તના અર્થમાં કે જેને ચપ્પલ ના પહેર્યા હોય કપડાં ફાટેલા હોય તો એ મેઇન રોડ ઉપર આંટા મારતો હોય આપણે ના મારી શકીએ આપણો અહંકાર ક્ષત વિક્ષત થઈ જાય એમાં જઈએ તો પહેલાં લોકો મારે છે એવું કરે છે પણ એની એની આપણે વોટ આઈ થિંક હિયર ઇઝ આપણે પહેલાં આપણું કરીએ તું તારું કરે એવું જે કહેતું અને એમાંથી દેખાશે રસ્તો રસ્તો ત્યારે દેખાય કે હવે હું સ્થિર થયો છું તો હવે બીજાને સ્થિર કરીએ પણ આ પ્રશ્ન છે એ સંસારનો પ્રશ્ન છે આ ઘણી રિક્ષા પાછળ એક વાક્ય લખ્યું ઠાકર કરે તે ઠીક હવે રિક્ષાવાળો એમ જ જીવતો હોય કે ઠાકરે કર્યું તે ઠીક હલો સર આપણે જીવનને ગીતાની સાંભળીને એના જીવ શીખવાનો પ્રયાસ કરીએ ને ત્યારે આજુબાજુ વાળા કે દુશ્મનો થોડાક વધતા જાય કે આને કેમ ફરક પડતો નથી કઈ છોડે છે તો એ લોકોને કઈ રીતે હેન્ડલ કરવા મતલબ આપણે ઇગનોર કરીએ કે આપણે આપણી રીતે જીવતા હોય પણ છતાં એ લોકોને શું થાય કે કંઈક એ લોકોને ગમ થતું હોય છે કે આ કેમ આવી રીતે જીવ તો પ્રેમાનંદની કવિ યાદ રાખવાની હરીનો મારગ છે સુરાનો નૈકાયરનું કામ જો પ્રથમ પેલું મસ્તક મૂકી વળતા લેવું નામ જો આ અધ્ય અધ્યાયમાં ત્રણ વસ્તુ આવે છે અક્ષર અને પુરુષોત્તમ જ્યારે જ્ઞાનદેવ ચાંગદેવને મળવા ગયા હતા ત્યારે એમણે પથ્થરને ચાલતો કરેલો તો એ વખતે શું જ્ઞાનદેવની શક્તિથી જે જળ પથ્થર હતો એમાં ચેતન આવી ગયેલું હતું એવું આપણે સમજવું કે બીજું કઈ રીતે સમજવું મને પૂછવું હું તો એવું માનું છું સાહેબ આવ્યું હોય મારી સમજ મને એવું કે છે ઝાઝી દલીલ આવી જે બાબતો આપણે જ્યાં પહોંચતા નથી એના વિશે ન કરવી એવું હું શીખ્યો છું એટલે હું એમ માનું છું કે એમાં ચેતન આવ્યું હશે હાજી હાજી આપણે જે હમણાં નામ બોલ્યા મહેન્દ્રએ જેના તમે થી માંડીને ગંગા થી માંડીને જેટલા લ્યો તો આપણને આશ્ચર્ય થાય કે આ લોકોમાં કેમ આવું બન્યું હશે કોઈ માણસ ઈચ્છા કરે ને ત્રણ ત્રણ સમાધિ એક સાથે થાય ઈચ્છે એ ભેગી સમાધિ થાય કહળસંઘ કે તમે તમારું કામ પૂરું કરો અને એ બાવન ભજન પૂરા કરે અને એની સમાધિ થાય ત્રણ દિવસ પછી પાનબાઈ કે મારું કામ પૂરું અને એની સમાધિ થાય આ ચૈતન્ય વગર તો નહીં થયું હોય એટલે એ સ્વીકારવું જોઈએ પણ એટલે આ પ્રશ્ન છે આમ ઇન્ફોર્મેશનનો પ્રશ્ન છે તમે જે પૂછો તે કે આવું થયું હશે કે નહીં થઈ શકે પણ આપણે વિચારવું પહેલાં એ જોઈએ કે એ પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ આ મળે કે પહેલું મળે એનાથી મને શું ફરક પડે

મારી ભૂલ ના થતી હોય તો આપણે અસ્મિતા વિદ્યા કંઈક તમે કોમેન્ટ કરેલી સર અસ્મિતા શબ્દ કંઈક અસ્મિતા એટલે હું પણ અસ્મિ એટલે અહમ અસ્મિ અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું અસ્મિ છે એટલે છું આપણી આખી જે લડાઈ છે એ છું અને છે વચ્ચે છે છું એટલે માય સેલ્ફ હું છું છે એટલે તત્ તો આપણે જે મતમાંથી તત્માં જે જવાનું છે એ અસ્મિતા એમાં આડી અસ્મિતા એ ક્લેશ છે ક્લેશ માટે છે કારણ કે એ અસ્મિ હજી હું અને હું બોલે છે જીવ બોલે છે હું ખરેખર જીવે બોલવાનું છે કે તું પણ એ હજી અસ્મિતા રાખી છે એટલે ક્લેશ છે એ ક્લેશ છે આવે છે આપણે એવું ગુજરાતની અસ્મિતા એ એ ધીમે ધીમે એક વસ્તુ જે લાંબો સમય કરો ને એ અહંકારનો ભાગ બની જાય ધીમે ધીમે જે જે કંઈ ના બધા હું આઝાદના ચશ્મા પહેરતો હું વીસ વર્ષ પહેરું તો બીજી સ્ટાઇલ બદલાવતા મને તકલીફ થાય વીસ વર્ષ પહેરા છે મારે બીજું પહેરે તો કેવું લાગશે એટલે અને કામમાં પણ એવું થાય તમે જે કામ કરતા હો એ શરૂઆતમાં તમને મુશ્કેલીવાળું લાગે પાંચ વર્ષ કરો તો આમ સારું લાગવા માંડે દસ વર્ષે ટેવું પડી જાય વીસ વર્ષે એવું લાગે કે આ કામ તો જગતનું ઉત્તમ કામ છે પછી છોડાય નહીં એટલે કોઈ વસ્તુ લાંબી ચલાવા દેવી નહીં અસ્મિતા છે એ ધીમે ધીમે ખડકાતી જતી હોય છે આ બધા મારા વિચારો છે તમને સત્ય માનતા નહીં જે બને છે તે સ્વીકારી લેવું કે લડત આપવી કર્મ તો કરીએ જ છે પણ એના પછી શરૂઆતમાં લડત આપવી પછી સમજાય જશે સ્વીકારી લેવું સારું શરૂઆતમાં તો ઉગતો જીવ હોય એ લડત તો આપે છે બાળક છે પડી જાય તો ઊભું થાય જ છે બરાબર ને દોડે તો પડી જાય તો પાછું દોડે જ છે તો એ તો લડત આપવાનો સહજ જીવ મૂક્યો જ છે આપણા ઈશ્વર પછી ખબર પડે મોટા થાવ ત્યારે

વસ્તુ એ થઈ ગયું કે એમાં નેતી નેતી છે ન પણ થાય એવું અને જગતનો સ્વભાવ છે ગમે તે થઈ આ તો તમે અનિશ્ચિતતા સ્વીકારવી જોઈએ અને ફિઝિક્સમાં જે એન્ટ્રોપી તો આપણે ભણીએ છીએ રિસર્ચમાં એવું કહે છે કે અનકંટ્રોલ વેરિયેબલ હોય ને સ્વીકારી લેવું પડે વટાડચ જે તમારા તમારા કંટ્રોલમાં નથી એવું વેરિયે સ્વીકારી લેવું અને તમે જેમાં શ્રેષ્ઠ છો ને એમાં નિમણૂક પામો એમ છો એ તમારું પરસેપ્શન છે ટુ પરસીવ ઉપરથી પરસેપ્શન શબ્દ આવ્યો તમારા બોસના પરસેપ્શન જુદા છે તો એ જુદા એ ખોટા નથી એવું આપણે સ્વીકારવું પડે અને એચિવમેન્ટ વિશે કોકને પૂછજો જાણજો એચિવમેન્ટ છે એને એચિવમેન્ટ કહેવાય ખરું કે મારા ઓલિમ્પિકમાં દસ રમતમાં પહેલો નંબર આવે તો એચિવમેન્ટ કહેવાય કે ના કહેવાય વિચારજો જરા હું એના માટે જન્મો હતો એચિવમેન્ટ લેવા માટે એને માટે એને તો પછી હું એમાં જ જતો રહીશ એટલે ઘણાને એવું થયું ને કે હું આની અંદર પારંગત છું તો હું એ જ છું એટલે એક નિયમ એવો છે કે જ્યારે સફળતા મળે ત્યારે ભાગી જવું અને નિષ્ફળતા મળે ત્યારે વચ્ચે આવવું